આખા રાજ્યના સંતો, આખા રાજ્યના સંતો સચ્ચિદાનંદજી આશીર્વાદ આપવા માટે પધારેલા. તમામ પાર્ટીઓ આવેલી કોંગ્રેસ સિવાય, તમામ રાજકીય પાર્ટીઓ પણ એમાં આવેલી. એ પણ મારે કહેવું પડે, હું મંચમાં બેઠો હતો. કોંગ્રેસ એક નહોતી આવી. 10 વર્ષ સુધી ગુજરાતે કેન્દ્રની સરકાર પાસે નર્મદા બંધની ઊંચાઈ વધારવા માટેની માગણી કરી હતી. શું કર્યું તું તમારી કેન્દ્રની કોંગ્રેસની સરકારે, એ જરા ગુજરાતની જનતાને કયો, પછી મત માગો. એને તો નો આપી, પણ તમે કોઈ માગવાઈ ગયા હતા? કેવાય નહોતા ગયા? એ લોકો ગુજરાતની જનતાના મત માગે છે. નરેન્દ્રભાઈ મોદીને અમદાવાદની અંદર ઉપવાસ ઉપર ઉતરવું પડ્યું યુનિવર્સિટીના મેદાનમાં. આખા રાજ્યના સંતો, આખા રાજ્યના સંતો સચ્ચિદાનંદજી આશીર્વાદ આપવા માટે પધારેલા. તમામ પાર્ટીઓ આવેલી કોંગ્રેસ સિવાય, તમામ રાજકીય પાર્ટીઓ પણ એમાં આવેલી. એ પણ મારે કહેવું પડે, હું મંચમાં બેઠો હતો. કોંગ્રેસ એક નહોતી આવી, પણ આખું એ ગુજરાત નરેન્દ્રભાઈ મોદીની પડખે ઊભું થઈ ગયું, એટલે જખ મારીને મંજૂરી આપવી પડી. સાહેબ, આવા કામ આપણા પ્રધાનમંત્રીશ્રીએ સંઘર્ષ પણ કર્યો અને કામ પણ પૂરું કર્યું, બે કામ એમના હાથે થયા. આરોગ્યનું હોય, પાણીનું હોય, શિક્ષણનું હોય, આમૂલચૂલ પરિવર્તનો રાજ્ય અને રાષ્ટ્રની વ્યવસ્થામાં થઈ. આ તો ડેરીનો જિલ્લો છે, પશુપાલનનું અહીંયા ખૂબ મોટા પાયે કામ ચાલે છે. કોરોનાના તમે વખાણ સાંભળ્યા રસીના, આખી દુનિયામાં આપણી કોરોનાને મેનેજમેન્ટ કરવાની જે પદ્ધતિ હતી એની વાહવાહી આખી દુનિયા કરે છે કે ભારતે જે પ્રકારે આનું મેનેજમેન્ટ કર્યું દુનિયામાં કોઈ નથી કરી શક્યા. બે દી પહેલા ચીનના એક શહેરની અંદર લોકડાઉન કરવું પડ્યું છે. બે દિવસ પહેલા આપણા કોઈ અગ્રેસર ગુજરાતના કાર્યક્રમમાં ગયો હતો, તે દિવસે મેં છાપામાં વાંચ્યું હતું કે ચીનનું નામ મને નથી યાદ રહેતું, ચીની નામ છે જુઆંગ એવું કાંઈ. એની અંદર લોકડાઉન, 2 દિવસ પહેલા એક નગરની અંદર ચીનમાં લોકડાઉન. 2 દિવસ પહેલા ચીન જેવા દેશને હજી કોરોનામાંથી મુક્તિ નથી મળી. હું અને તમે વગર માસ્કે આ સભા જીકી રહ્યા છીએ. એનું કારણ ડબલ ડોઝ ને ઉપરથી બૂસ્ટર, એને કારણે. પણ આ બધું આમ તમારા ધ્યાનમાં છે, પણ આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આખા દેશના પશુઓનું રસીકરણ પણ ભારત સરકારના ખર્ચે કરવાનો નિર્ણય કર્યો. આખા દેશના પશુઓને ગુજરાત સરકારના સહયોગથી આપણા રાજ્યમાં એનું 3-4 પ્રકારના રોગ, આપણે જેને ખરવો કહીએ છીએ, મૂપકા, ખરપકા, PPR, એવા જે 3-4 મુખ્ય રોગો પશુઓમાં થાય છે એનું વેક્સિનેશન આખા દેશના પશુઓનું મોદી સાહેબે શરૂ કરાવી દીધું ભારત સરકારના ખર્ચે. 13,000 કરોડ રૂપિયા પશુઓના વેક્સિનેશન માટે નરેન્દ્રભાઈ મોદીએ ફાળવા આખા દેશને માટે. સાહેબ, આપણે 108 આવી એટલે મજા આવી ગઈ. ડાયલ કરો ફટ નારાની આવી જાય. એ આપણે તો ઈચ્છતા નથી કે કોઈના ડાયલ કરવાનો વારો આવે, પણ અખતરો કરવા માટે હું ક્યારેક કોક આપણે હાજર હોય અને ક્યાંક આવી દુર્ઘટના બની હોય તો જે દુર્ઘટનાગ્રસ્ત માણસ હોય ને સાહેબ, એના હગાવાલાને ફોન કરવો અને 108ને કરવો. હું દાવા સાથે કહું છું કે 108 એના હગાવાલાની પહેલા ન્યા આવશે. અને વ્યવસ્થા કહેવાય, સરપંચો બેઠા હોય છે, સરપંચો કોઈ હોય તો હાથ ઊંચો કરો. ખમા ઓલી કોઈની પંગતમાં છે,
હા અહીંયા પડખે ઉભા છે. કયું ગામ? લાંભા. નાપા. તમારા ગામમાં આ વર્ષે ભારત સરકારના કેટલા રૂપિયા એવા? 65 લાખ રૂપિયા ભારત સરકારના સરપંચના ગામમાં આવી ગયા. મને ના પાડી છે કાર્યાલયથી, તારે આવું નહીં પૂછવાનું સભામાં જાય. બોલો, મને ગાંઠ વાળીને મોકલ્યો છે પણ મારીથી રેવાય જ નહીં, પૂછાઈ જાય. હવે ધારો કે સરપંચ શ્રી અહીંયા હશે, હું તો એમને ક્યારેય મળ્યો નથી. રૂબરૂ આપણે ક્યારેક કાર્યક્રમોમાં ભેગા થયા હોય પણ મારે મળવાનું નથી થયું. હવે ધારો કે એણે એમ કીધું હોત કે ઓણ તો કાંઈ આવ્યું નથી, તો મારે ગાડી ગોતવા મોડું થાય ને. કેણી કોઈ બકાભાઈ ગાડી છે મારી ગોતિયાઓ. પણ ચૂંટણીની સભામાં હું કોઈ સરપંચને ઊભા કરીને પૂછું કે કેટલા રૂપિયા આવ્યા છે અને સરપંચ એનો આંકડો આપે, એમાં ક્યાંય ભૂલ જ ન પડે એવો ભરોસો મારી સરકાર ઉપર છે. એટલે અમે બોર્ડ મારી હકીક ભરોસાની સરકાર છે. અમારી પાસે એના પુરાવા છે. હું કહું આપણા અહીંયા બેઠેલા ખેડૂતોને, તમારા ખાતામાં અમારા 6000 આવે છે? કોઈ ના જ ન પાડી શકે છે, આખા દેશમાં કોઈ ના ના પાડે. પણ તમારી માહિતી માટે એક આંકડો આપવો છે મારે. આ કોંગ્રેસના 10 વર્ષ જે યુપીએનું શાસન ચાલ્યું, એ 10 વર્ષના યુપીએના શાસનમાં કૃષિ વિભાગનું બજેટ 10 વર્ષનું 1,17,000 કરોડ રૂપિયા, કુલ બજેટ 1,17,000 કરોડ રૂપિયા 10 વર્ષના કોંગ્રેસની સરકારના બજેટમાં હતા. વપરાણા કેમ વપરાણા, ક્યાં વપરાણા, એમાં મારે અટાણે નથી પડવું. એ વળી પાછી કોક પગથાણવાળી સભામાં આવે તે દિવાલ. પણ આપણે માની લો કે એને વાપર્યા તો 10 વર્ષમાં કેટલા? 1,17,000 કરોડ રૂપિયા કોંગ્રેસના 10 વર્ષના ભારત સરકારના ખર્ચ કૃષિ વિભાગના. અને ત્યારે તો કૃષિ વિભાગમાં પશુપાલન, ફિશરીજ બધું ભેગું હતું. હવે તો હું નોખો એનો મંત્રી છું. 10 વર્ષમાં 1,17,000 કરોડ રૂપિયા. અને આ 6000 રૂપિયા લેખે અમે જે આપવાનું શરૂ કર્યું છે, ત્યારે આ લોકો એવું અમારી ટીકા કરતા હતા કે 6000 રૂપિયામાં શું થાય, આવી મામૂલી રકમ આપીને ખેડૂતોની મશ્કરી કરે છે. પેલા તમે કોઈ દી જન્મીન જદુકુળમાં હવા રૂપિયો ઠાકોરજીને ફાળામ નથી લખાય હોય, એ લોકો ટીકા કરો છો 6000 રૂપિયા હું કામ આપો છો. સાહેબ, આ 6000 રૂપિયા લેખે અમે ખેડૂતોના ખાતામાં જે પૈસા મોકલ્યા એના 8 વર્ષનો સરવાળો 2,00,000 કરોડ રૂપિયા છે. 10 વર્ષના કોંગ્રેસના બજેટ કરતા ડબલ રકમ અમે ખેડૂતોના ખાતામાં જમા કરાવી છે. બજેટ તો અલગ વાત છે, બજેટ તો વધારાની વાત છે. બજેટ અંગે મારા વિષય અત્યારે નથી મૂકવો. ઓણનું બજેટ આ વર્ષનું, ભારત સરકારનું કૃષિ વિભાગનું આ વર્ષનું બજેટ 1,30,000 કરોડ રૂપિયા. 1 વર્ષનું બજેટ 2,00,000 કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં સીધા જમા. સાહેબ, ખેડૂતો માટે જે પ્રકારની યોજનાઓ બનાવી, આપણા સ્વપ્નમાંય કોઈ વડીલોને પૂછજો કોઈ દી એવું સપનું આપણને આવ્યું હતું કે દેશમાં કોઈક એવી સરકાર બને, ન્યા કોઈક એવા મંત્રી બનશે, કોઈ વડાપ્રધાન બનશે, એ ન્યા બટન દબાવે અને આપણા ખાનામાં પૈસા આવે, આવું કોઈ દિવસ આપણને સપનું નહોતું આવતું. અમારા એક કાર્યક્રમમાં મોદી સાહેબ પધાર્યા હતા, કૃષિ વિભાગના કાર્યક્રમમાં હું મંત્રી તરીકે મંચ ઉપર એમની સાથે હતો. સાહેબે અમારા સચિવના કહેવાથી એક બટન દબાવ્યું સાહેબ, અને અમે મંચ ઉપરથી હજી નીચે નહોતા ઉતર્યા ત્યાં મારી યારે જે વોટ્સએપ ગ્રુપમાં જોડાયેલા ખેડૂતો હતા એના મેસેજ આવવાના શરૂ થઈ ગયા કે અમારા એકાઉન્ટમાં પૈસા આવી ગયા છે. ભારત સરકારના
એક મંત્રી તરીકે, વડાપ્રધાન તરીકે રાજીવ ગાંધીજીએ એવું કીધું હતું કે હું દિલ્હીથી એક રૂપિયો મોકલું છું, એ ગામમાં પહોંચતા પહોંચતા નાપામાં આવતા આવતા 15 પૈસા થઈ જતા હતા. હવે ન્યાથી નીકળેલો રૂપિયો આય પોગે ત્યાં 15 પૈસા થઈ જાય તો એ 1 રૂપિયાનું કામ કરાવતા કેટલો ટાઈમ જાય, પાછા બીજે વરસે 15 પૈસા આવે. એમ 7 વર્ષ સુધી મોકલે તો 1 રૂપિયાનું કામ થાય, ત્યાં એ 1 રૂપિયાનું બજેટ 1.5 રૂપિયો થઈ ગયું હોય. 7 વર્ષે તો એટલો ફેરફાર થાય જ, એટલે કામ કોઈ દી થાય જ નહીં. આ વેદના હતી એ વખતના વડાપ્રધાનની. હું તો કોંગ્રેસના આગેવાનોને નમ્રતાપૂર્વક એક સૂચન કરું છું કે તમારા વડાપ્રધાનની આ સમસ્યા હતી એનો ઉકેલ અમારા વડાપ્રધાને કરી દીધો. દિલ્હીથી રૂપિયો મોકલે, અહીંયા ગામમાં આવે ત્યાં સુધી એને કોઈ હાથ ન અડાડી શકે, રામા પીરના પ્રસાદની જેમ આવે. આંખે કરું આંધળો ને ડીલે કાઢું કોટ, દુનિયા જાણે કે પીર રામદેવ નો ચોર મારો હેલો. કોઈથી અડાય નહીં, અન્નકૂટના દર્શન કરાય. અન્નકૂટ ધરાવ્યો હોય ને એમાં કેટલી વેરાયટી બનાવી હોય અને કેટલી સુંદર સજાવટ હોય, પણ એના દર્શન કરાય, એને પગે લગાય, એને ખવાય. ત્યાં મોદીજીએ સાબિત કરી દીધું, ભારત સરકારની તિજોરીને કોઈ પંજો હાથ લગાડી શકે. મિત્રો, આવી પ્રકારની પારદર્શક વહીવટ કરવાની પ્રથા, અને સાહેબ મેં તો તમને આપણા કૃષિ વિભાગનો મારો વિભાગ રહ્યો એટલા માટે આંકડો આપ્યો, પણ આખા દેશના આવા ડાયરેક્ટ બેનિફિટ આપવાનો આંકડો છે 25 લાખ કરોડ. 25 લાખ કરોડ રૂપિયા દિલ્હીની તિજોરીમાંથી આપણા પ્રધાનમંત્રીશ્રીએ દેશના લાભાર્થીઓના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધા. સાહેબ, હું 90ની સભાઓમાં ભાષણો કરતો શરૂઆતમાં, ત્યારે કહેતો કે અમારે 100 રૂપિયા સરકારના લેવાના હોય ને તો 2 જોડી સંપલ જોઈ, એટલા ધક્કા ખાવા પડે. તો આ 25 લાખ કરોડમાં હું કારખાનું નવી બાટા કંપની ખોલવી પડે તોય મેળ ન પડે આપણો. આટલી પારદર્શક રીતે હિન્દુસ્તાનના શાસનને ચલાવીને સાહેબ વિશ્વમાં આપણો વટ પડાવ્યો છે આપણા પ્રધાનમંત્રીશ્રીએ. મારે એક નાનકડી વાત કરીને મારી વાતને પૂરી કરવી છે. મિત્રો, હમણાં આપણા પ્રધાનમંત્રીશ્રીએ એક INS નામનું જહાજ નૌકાદળની અંદર જોડ્યું. નૌકાદળની અંદર કોઈ જહાજ જોડાય એને કંઈ સમાચાર ના કહેવાય. ST ડેપોમાં કોઈ બસ નવી આવે તો આવે, જૂની બસો ખાલી થતી હોય નવી બસો આવે. એમ ભારતના નૌકાદળમાં એક જહાજ જોડ્યું એ સમાચાર નથી, પણ સમાચાર એ છે કે આ જહાજની કિંમત 20,000 કરોડ રૂપિયા છે. એક જહાજ 20,000 કરોડ રૂપિયાનું છે. મારે તો એમ પણ કહેવું છે કે એ પણ સમાચાર ન કહેવાય, આ તો હિન્દુસ્તાનનું નૌકાદળ છે. એમાં 20,000 કરોડના નહીં, 1,00,000 કરોડના હથિયારે હોઈ શકે, તો ભારતનું નૌકાદળ છે. પણ એની કિંમત ન્યા થાય છે કે 20,000 કરોડનું જહાજ આખે આખું મેડ ઇન ઇન્ડિયા છે. આપણી બંદૂકુય બહારથી મગાવવી પડતી છે, ઠે 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 ઈ નહોતી આપણે બનાવી શકતા. હારી કારતૂસ કે હારા કેપ નહોતા બનાવી શકતા. એને બદલે 20,000 કરોડનું નૌકાદળનું જહાજ આખે આખું મેડ ઇન ઇન્ડિયા સાહેબે જોડ્યું. સાહેબ, મારે તમને સમાચાર તો એનીથી આગળ ના આપવાના છે કે નૌકાદળનું INS જહાજ જ્યારે સાહેબે જોડ્યું ત્યાં સુધી નૌકાદળના ધ્વજની અંદર વિક્ટોરિયાની છાપ હતી. બ્રિટિશના સમયથી હાલી આવતી એ છાપ આપણા નૌકાદળના જહાજની અંદર લાગતી હતી, આપણા નૌકાદળના ધ્વજની અંદર લાગતી હતી. એ છાપને બદલીને આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ છત્રપતિ શિવાજી મહારાજના નૌકાદળની છે. જય ભવાની,
જય ભવાની. કેવો સમર્થ સેનાપતિ ભારતના હતા. લોકો તો ભૂલી ગયા કે શિવાજી મહારાજ હિન્દુસ્તાનની ઉપર તો રાજ કરતા હતા, પણ અરબી સમુદ્રની અંદર શિવાજી મહારાજના જહાજો ફડાકા મારતા હતા. એના જહાજ ઉપર જે છાપ લાગતી હતી એ છાપ ભારતના નૌકાદળની અંદર લગાડવાનું પરાક્રમ આપણા નરેન્દ્રભાઈ મોદીએ કર્યું. અહીંયા થાળી ફરે એવી સભા બેસી ગઈ છે. મારે આપને વિનમ્રતાપૂર્વક એક પ્રશ્ન પૂછવો છે. અગર નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન ના હોય તો ભારતના નૌકાદળમાં શિવાજી મહારાજના સમયના નૌકાદળની છાપ લાગી શકે ખરી? હોય 100% ના, કોઈ શંકા જ નથી, તો પછી ભાજપને મત આપવામાં શું કામ આપણે શંકા રાખવી છે? કારણ જ નથી ભાઈ. જે કોઈ ના કરી શકે એવું કામ આપણા મોદી સાહેબે કર્યું. દેશનો વટ લાગી જાય મિત્રો. આપણી આપણી સેનામાં 75 વર્ષ પછી આવું થઈ રહ્યું છે હિન્દુસ્તાનમાં. એને નવું ભારત કહેવાય. હિન્દુસ્તાનને નયા ભારતનું નામ નરેન્દ્ર મોદીજી જે આપે છે ને, આ અમારું નયા ભારત છે. આપ સૌ કાર્યકર્તાઓ જે ઉત્સાહ અને જોશભેર કમલેશભાઈને સમર્થન આપવા માટે પધાર્યા છો, તમને બધાને હું હૃદયપૂર્વકના અભિનંદન આપું છું. જિલ્લાની ટીમને, અમારા બકાભાઈ સહિતની આખી એ ટીમને પણ અભિનંદન આપું છું કે જે જોશભેર તમે આ વખતના યુદ્ધમાં ઉતર્યા છો. વિજયશ્રી તમારી રાહ જુએ છે. પણ આપ બધા મતદાનની તારીખ સુધી હવે આરામ કરતા નહીં કે ભાઈ આપણે સભામાં જઈએ, એવા મજા આવી ગઈ, રૂપાલા ભાષણ કરી ગયો બહુ મજા આવી ગઈ, હવે આપણે હુઈ જાઓ 4:30 સુધી, આવું ભલામણા ના કરતા. આપણે આપણી આસપાસ આડોશ પડોશમાં જે લોકો અહીંયા નથી પહોંચી શક્યા, જેની સાથે આપણા ઉમેદવાર રૂબરૂ નથી મળી શક્યા, એ બધાને રૂબરૂ મળવાની જવાબદારી હવે આપણી છે. આપણે જવું જોઈએ. હું તો કાર્યકર્તાઓને વિનંતી કરું છું કે તમે નિયમિત રીતે દરરોજ 1 કલાક મિનિમમ હાલીને પ્રચાર કરો. આજુબાજુ આપણા આપણી શેરીમાં આપણે ઘણી વખત શું કરીએ છીએ કે મોટી મોટી સભાઓમાં રેલીઓમાં મહેનત કરીને જઈએ, ગાંધીનગર સુધીની રેલીઓમાં જાય, પણ આપણી શેરીમાં કોઈ દિવસ હાલીને કહેવા ન નીકળીએ કે ભાઈ આપણે કંઈ પરિયાણ થઈ ગયા છે, શું ઊંચ્યું છે, આપણી શેરીમાં કોઈ નાનું મોટું કોઈ મૂકી ગયું છે, અજાણ્યું કંઈક આવીને પસ્તાનું કરી ગયું હોય. ઓલા નવાદી આવે ત્યારે નથી બધું કાઢીને આમ કરીને મૂકી જતા, કંકુ ચોખા 4 રસ્તે કકળાટ કાઢે, એવું બધું કાંઈ હોય તો એ આસપાસ આપણે સાફ કરી નાખવું જોઈએ. આપણને ખબર ન હોય આપણા ઘેરે કામ કરતો હોય અને એ એના ખિસ્સામાં બીજાના સાપા નીકળે, આવું બધું આપણે ધ્યાન રાખવાનું છે. આપને બધાને એક બીજી વિનંતી કરવી છે કે સોશિયલ મીડિયામાં વિપક્ષની અપક્ષની સપક્ષની આપણને લાગુ ન પડતી હોય એવી કોઈ પણ પ્રકારની પોસ્ટ એને ફોરવર્ડ નહીં કરવાની, એને ખોલવાની જ નહીં. પહેલી વાત તો એ છે. ભાઈ મને હોત ને મોકલે, હું એને કહું ભાઈ મને શું કા મોકલ્યું આ, તો કે તમને જાણ કરવા સારું, જાણ સારું ભાઈ મારે નથી જાણવું. એના તો 17-18 દાડિયા છે એ જ ફોરવર્ડ કરે છે, પછી બધો માલ આપણે ફોરવર્ડ કરીએ છીએ. બિલકુલ બંધ. એક પણ પોસ્ટ કોઈની ફોરવર્ડ કરેલી અમારા ધ્યાનમાં આવશે તમે માનશું કે એના પેટમાં પાપ છે. બિલકુલ આ પ્રવૃત્તિઓ આપણે નથી કરવાની. તમે માત્ર આપણા નેતાઓના પ્રવચનો, આપણા કાર્યકર્તાના પોસ્ટરો, આપણા ઉમેદવારોના પોસ્ટરો, એ સિવાયનું બીજું બધું કશું શું કામ ભાઈ? આપણે કોકે ગડફો કાઢ્યો હોય એને આપણે શું કામ હળિયું લઈને વીખો હો, એની ઉપર ધૂળ નાખો. સૌ કાર્યકર્તાઓ પરિણામ ના આવે ત્યાં સુધી પગ વાળીને ન બેસતા પ્રચંડ મતદાન કરાવો. અને અત્યાર સુધી ક્યારે આ જિલ્લામાં કોઈને જીત ન મળી હોય
એટલી લીડ સાથે પેટલાદના કમલને ગાંધીનગર મોકલ્યો.